તો હેલો ભાઈ લોક, સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જિંગ વિડીયોમાં. આ વિડીયોનું માર્ગદર્શન આપણને આપ્યું છે પોસ ગેમિંગ, એક્સ ગેમિંગ અને જીજે 35 વિશાલે. તો ખૂબ ખૂબ આભાર ભાઈનો. ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો વિડીયોને સ્ટાર્ટ કરીએ એ પહેલાં, જો તમે આપણી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આવેલ બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપણે હવે નવા ચેલેન્જિંગ વિડીયો અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન મળી રહે. તો ઓકે, આપણે આવી ગયા છીએ વેન્ટેજની અંદર. આપણી સિવાય અહીંયા બે પ્લેયરો આપણી સાથે આવ્યા છે ભાઈ. આપણે સૌથી પહેલાં નીચે ઉતરીને મિની યુજીને શોધી લઈશું. મિની યુજી મુશ્કેલ છે ભાઈ મળવી, બહુ સોલોની અંદર બહુ જ મુશ્કેલ છે ભાઈ. સ્કોડની અંદર રમતા હોય તો જલ્દીથી મળી જાય છે, પણ કંઈ વાંધો નહીં, આપણને મળી ગઈ છે અહીંથી સ્કાર. ઓકે, આપણે સ્કારનો યુઝ કરીશું નહીં, લઈ લઈએ ત્યારે. ઓટોમેટિક આવી ગઈ છે ભાઈ. સ્કાર ઉપર જઈએ જલ્દીથી. બીજી ગન મળી જાય તો આપણને એ પ્લેયર લૂટ કરે એ પહેલાં આપણે મિની યુજી શોધીને એમને મારવા પડશે, નહીંતર સામે આવશે તો આ ગનથી મારવા પડશે ભાઈ. કંઈ વાંધો નહીં, આપણે બાજુમાં વેસ્ટ પડ્યું છે. ઓકે, લેવલ 1 બેગ મળી ગયું છે અને વેસ્ટ પણ મળી ગયું છે. અહીંયા આપણી છે M60. ઓકે, લેવલ 2 વેસ્ટ મળી ગયું. ઓકે, ચાલો આપણને મળી છે મિની યુજી. અબે મજા આગળના ભીડો નાખશું. ચાલો, ઓન્લી મિની યુજી ચેલેન્જ કરી રહ્યા છીએ, એટલે આપણે હવે મિની યુજીનો જ યુઝ કરીને બંદાને કિલ કરીશું. ઓકે, ચાલો, બે પ્લેયર આવ્યા હતા. આપણે ટોકન આપણી પાસે નથી, નહીંતર આપણે ગ્લોવલ લઈ લેત. ઓકે, સામેથી એક ગ્લોવલ મળી ગયું છે આપણને. ઓકે, મિની યુજીની 30 એમો સામે પ્લેયર આવી ગયો ભાઈ, કંઈ વાંધો નહીં, આપણને જોયો. ઓકે, ડેમેજ ભાઈ ફૂલ ડેમેજ છે ભાઈ, નેટ ચોંટતું લાગે એનું, કંઈ વાંધો નહીં, અહીંથી જ આવવાનો છે. ઓકે, ચાલો, ખતમ. આપણી બાઉન્ડ્રી પણ ખુલી ગઈ છે ભાઈ. ઓકે, ચાલો, જી એક પ્લેયરનો પગનો અવાજ આવે છે ભાઈ, તમને આવતો હોય તો કદાચ આવે જ છે. આપણે ઉપર જઈએ પહેલાં તો, અહીં બેસીને આપણે આ બે ગનને નીકાળી દઈએ પહેલાં તો. પ્લેયર આવી ગયો છે ભાઈ આપણી આજુબાજુમાં, આપણી આજુબાજુમાં પ્લેયર છે જ. ઓકે, પગનો અવાજ આવી રહ્યો છે, એનો અવાજ આપણે વોલ્યુમ ફાસ્ટ કરી દઈએ. સામે જ પ્લેયર આવી ગયો ભાઈ, કંઈ વાંધો નહીં, મિની યુજીથી ડેમેજ કરીને ઓપી. ચાલો, ખતમ. ઓકે, આપણે હવે કંટ્રોલની અંદર જઈને ભાઈ ઓટો પિકઅપને બંધ કરી દઈએ. આ વસ્તુ ઓટોમેટિક આપણા બેગની અંદર આવી જાય છે, એ ના આવે. ઓકે, ચાલો, બંધ થઈ ગઈ છે બધી વસ્તુ. હવે આપણે જે વસ્તુ ઉપર ક્લિક કરીશું એ જ વસ્તુ આપણા બેગની અંદર આવશે. ઓકે, ચાલો, આમાંથી પેન લઈ લઈએ એક. તો ભાઈ, ત્યાં આપણે લૂટ કરીને આવી ચૂક્યા છીએ. આગળ આપણને એક પણ પ્લેયર જોવા મળ્યો ના હતો. સામે એક લૂટ બોક્સ પડ્યું છે ભાઈ, લૂંટી લઈએ આપણે તેને, તેમાં જોઈએ શું મળી જાય છે આપણને. અરે, સામે પ્લેયર ઓપી. ચાલો, હેડશોટ, 50-50 હેડશોટ આવી ગયા ભાઈ, એક નંબર. 3 કિલ થઈ ગયા છે ભાઈ આપણા. મેડિકિટ થઈ લઈએ, આમાંથી ઇનહેલર છે અને SMG મળી ગયો છે આપણને. તો ત્યાંથી આપણે આગળ આવી ગયા છીએ અને સામે જ એક પ્લેયર જઈ રહ્યો છે. કદાચ એણે આપણને જોયો નથી, આપણે શોર્ટ રેન્જમાં જવાની કોશિશ કરીશું. પણ નહીં નહીં ભાઈ, જોઈ ગયો આપણને, કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા વેઇટ કરીએ થોડોક. એ ભાઈ પાસે છે VSS, આપણે અહીંયા વેઇટ કરીએ. પાછળની સાઈડથી ચલા જઈએ. ચાલો, આપણે અહીંથી બતાવીએ પ્લેયર, તો કદાચ એ ઓલી સાઈડ ગયો છે ભાઈ. કંઈ વાંધો નહીં, પાછળ એક ગાડી આવી ભાઈ, બાઇક આવી છે. આપણે પાછા ઘરની અંદર વહી જઈએ, નહીંતર બાઇક આપણને ઉડાડી દેશે ફરીવાર. ઓકે, આપણે વેઇટ કરીએ ભાઈ. સામેવાળો બાઇકવાળો અહીંથી જાય ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. સામે બાઇકવાળો ઉતરી ગયો છે ભાઈ ડ્રોપ લૂંટવા માટે. આ પ્લેયર તેને ફાયર કરીને મારી રહ્યો છે. કંઈ જ વાંધો નહીં, આપણે વેઇટ કરીશું જ્યાં સુધી એ બાઇકવાળો જાય નહીં અને આ VSS વાળો પ્લેયર આપણી સામે આવે નહીં ત્યાં સુધી. ભાઈ આવી ગયો, સામે પ્લેયર આવ્યો ભાઈ. એમને એમ થયું છે કે ભાઈ આપણે અહીંથી વી ગયા છીએ, પણ કાંઈ વાંધો નહીં, આપણે એને ખતમ કરી દેશે હેડશોટ મારીને. ઓકે, હવે આપણે એ લૂંટ બોક્સને લૂંટી લઈએ. ચાલો, મેડિકિટ મળી ગઈ છે આમાંથી ભાઈ આપણને. SMG ઉઠાવી લઈએ થોડોક, આપણે જરૂર પડશે આગળ જતા. કાંઈ વાંધો નહીં, ચાલો. આગળ ગાડીવાળો પ્લેયર તો જતો રહ્યો છે, હવે આપણે અહીંથી નીચેની સાઈડથી આગળ જઈશું. ચાલો, નીચેની સાઈડથી આપણે આગળ આવી ગયા છીએ. સામે પ્લેયર ફાઇટ લઈ રહ્યા છે ઉપરની સાઈડ. 7 પ્લેયરો અલાઈવ છે હજી, 6 પ્લેયરો અલાઈવ છે, એક હું છું. 4 કિલ થઈ ગયા છે આપણા. લેવલ 4 વેસ્ટ મળી ગયું છે આમાંથી. ચાલો, આગળ જઈએ. હવે સામે મિની મેપની અંદર રેડ બતાવી છે આપણને એરો. સામે પ્લેયર ફાઇટ લઈ રહ્યા છે ભાઈ. આઈસ ગ્રેનાઇટ કરેલો હતો, ગ્લોઅલ પણ છે જ સામે. ઓકે, એક ભાઈએ કિલ કરી દીધું છે MAC 7 અહીંયા જ છે એ. ચાલો, આપણે કદાચ ડેમેજ હોય તો થર્ડ પાર્ટી કરીને આપણે જઈએ એ બાજુ.
નીચેથી કોઈ પ્લેયર ના મારે, પણ બાઇક બાઇક પણ અહીંયા તેજ છે, તેજ પ્લેયર છે બાઇકવાળો ભાઈ. કાંઈ વાંધો નહીં. અરે પેન ઉપર ગોળી હતી ભાઈ. અરે લેડ માઇન્સ મૂકી લીધી. ઓ ભાઈ 40% એચપી રહેવા દીધા આપણને. 160 ડેમેજ આવી ગયું. વેસ્ટ પણ આપણું તૂટી ગયું છે ભાઈ. થોડુંક બેક લેવું પડશે. મેડકીટ મારીને બેક લઈ લઈએ. થોડુંક વેટ કરીશું આપણે, નહીંતર આપણું ભૂયા મિસ થઈ જશે ભાઈ. 4 કિલ થઈ ગયા છે આપણા. કંઈ વાંધો નહીં, આપણે વેટ કરીએ. સામે જ પ્લેયર છે, તો એ પ્લેયર ફાઇટ લઈને જઈ રહ્યો છે ભાઈ. જોઈ શકો છો તમે. આપણે વેટ કરીશું હજી. 30 સેકન્ડ છે ઝોન આવવામાં. આપણે પથ્થરની ઉપર ચડીને જોઈએ. એક પ્લેયર તો અહીંયા જ છે, લાલ લીલા ગ્લોવલવાળો ભાઈ, અને એક પ્લેયર સફેદ ગ્લોવલની પાછળ છે, અને એક અહીં બ્લુ ગ્લોવલની પાછળ છે. 4 પ્લેયર, એક હું અહીંયા છું, અને 3 પ્લેયર આપણી નીચે છે. તો આપણે પહેલાં એને ફાઇટ લેવા દઈશું, પછી જ આપણે આગળ જઈશું. ચાલો આપણે અહીંયા લૂટબોક્સમાં કંઈક હોય તો લૂંટી લઈએ, પણ કંઈ નથી ભાઈ, કંઈ વાંધો નહીં. ચાલો આપણે આગળ જતા રહીએ. એ પ્લેયરોને ફાઇટ લેવા દઈએ, અને પછી થર્ડ પાર્ટી કરીશું ભાઈ. આપણે આગેથી લોંગ રેન્જની ગન છે, એની આપણે શોર્ટ રેન્જમાં જવું પડશે. ઝોન પણ સ્ટાર્ટ થઈ ગયું છે. બાઇક લઈ લીધી કદાચ, કંઈ વાંધો નહીં. ચાલો બાઇક લઈ લઈએ ભાઈ. અરે ભાઈ કૂદકો મરાઈ ગયો. કાંઈ વાંધો નહીં, ડેમેજ કરે ભાઈ. લોંગ રેન્જની ગન છે નહીં આપણી પાસે. બોલો ડ્રોપવાળો પ્લેયર આપણને અહીંથી બતાતો જ હતો, પણ આપણે મિની યુઝીથી ડેમેજ ના કરીએ કે. ચાલો 3 જ પ્લેયર વેચ્યા છે ભાઈ, એક એને કિલ કરી દીધું છે ભાઈ. ગ્રેનાઇટ કરે છે ઓલી બાજુ. આપણી પાસે એક પ્લેયર આવી ગયો ભાઈ. ભાઈ ભાઈ ડેમેજ ફૂલ. અરે યાર ગ્લોઅલ ના પડ્યું યાર. કાંઈ વાંધો નહીં ભાઈ. આપણા 4 કિલ થઈ ગયા છે. 2 જ પ્લેયરો વેચ્યા છે આ બે. મિની યુઝી ચેલેન્જ ભાઈ અઘરું છે. થોડુંક લોંગ રેન્જની શોર્ટ રેન્જમાં ફાઇટ થાય તો પણ ડેમેજ ખાસું કંઈ આપી શકતી નથી મિની યુઝી. ઓકે બુયા કરી લીધું છે ભાઈએ. તો કેવો લાગ્યો વિડીયો તમને? તો બસ આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે નેક્સ્ટ કઈ ગનનું ચેલેન્જ લઈને આવીએ કોમેન્ટમાં જણાવી દેજો. મળીએ નવા વિડીયોની અંદર. બાય બાય. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.